બંને નિર્ણય લઈ જ લીધો છે એમને જુદું થવાનું. હા હવે એ કઈ પૂછવાની વાત છે, લઈ જ લીધો છે ને એ જ કરવાનું છે. એટલે તમને એમ હશે કે આપણે જુદા થઈ જવું તો બહુ ફાયદો થાય, જિંદગીમાં આગળ વધી જવું. જુઓ પપ્પા, આ બધી બાબત અમે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે એ જ પોઈન્ટ છે કે અમે બંને નોખા થવા માંગીએ છીએ અને એના પેપર્સ રેડી કરાવી નાખો એટલે બધી જ વસ્તુના અડધા અડધા ભાગ પડી જાય ને અમે બંને ભાઈઓ નોખા થઈ જઈએ. જો આજે તમે નિર્ણય લ્યો છો ને એ બધું ઉતાવળિયો નિર્ણય છે. તમે જરીક વિચારો, કયો એવો પરિવાર છે કે જે જુદો થઈ જાય અને પછી આગળ વધી ગયો હોય? અને એવા અસંખ્ય પરિવાર છે કે જે બધા ભેગા રહેતા હોય અને આગળ વધ્યા હોય. એટલે જો તમારે જિંદગીમાં પ્રગતિ કરવી હોય, તમારે ઘરમાં શાંતિ લાવવી હોય અને આ ઘરને જો ઊંચું લાવવું હોય, આમાં જો કોઈક તમે બે પાંદડે થાવ એવું તમે ઈચ્છતા હો તો તમારે ભેગું જ રહેવું પડે. બે પાંદડે થવાય એમ જ નથી, કારણ કે બે પાંદડા જ ભેગા રહેવા નથી માગતા તો વાત જ પૂરી થઈ ગઈ. ત્યાં મગજમાંથી છે ને આ તમારે જુદા રહેવાનો કીચડ છે ને એ કાઢો તો તમને સારું, કાંઈક અંદર પાણી ભરાય. પણ હવે તમે અંદરથી જ ફીટ કરી દીધું અમારે જુદું જ રહેવું, જુદું જ રહેવું, તો પછી બસ એવા જ વિચાર આવે ને. અને તમે તો કેટલા ભાગશાળી છે કે આવી બે મારી છોડીઓ તમને મળી છે, કે એ બિચારી બે એમ કહેશે કે અમારે ભેગું રહેવું છે, અમારે ભેગું રહેવું છે, તમે બે જુદું રહેવું એમ કરો છો. અને એમાં આને હું સમજું તમારે બાને? એમને હું વાંધો છે? એ તો મને જ ખબર છે કે મારી શું હાલત થાય. આ બંને જણા તો એકબીજાની સાથે પતિ પત્નીઓ વાત કરી શકે, પણ તમે વિચારો કે હું કોને કહું આ બધી વ્યથા, કોને કહેવા જાઉં કે મારા ઉપર શું વીતે. બેમાંથી કોઈ મારું સાંભળવા તૈયાર નથી. જો તમે ભેગા રહેતા હો ને તો એને ઊંઘ મળે. પરિવાર અને સૌથી મહત્વનું છે ને પરિવાર છે. કરોડો રૂપિયા તમે જો બે માણા હોય, એક કામ કરો, ટાપુ ઉપર બે જણાને મૂકી દીધા હોય, જંગલમાં હાવ ટાપુ નિર્જન સ્થળ હોય હાવ, અને કરોડો રૂપિયાનો મેલ ખડકી દીધો હોય ને એમાં બે જણા રહેતો હોય, એને ફાવે જા નો જ ફાવે, એને બે જણા થોડું ફાવે. ભાઈ તમને તો કદાચ નહીં ખબર હોય, અમે 22 જણાનું પરિવાર હતું. કોઈ દી અમારે બોલા ચાલો નથી થયો, બાયું બાયું નહીં નહીં ને ભાયું ભાયું નહીં નહીં. આ તો જગ્યા નાની પડવા માંડી ને એટલે નોખું થવું પડ્યું, અને ત્યારે અમે કેટલું રડ્યા છીએ એ ખબર છે? અને આ લોકો આટલા મોટા ઘરમાં બે ભાઈઓ નથી હારે રહી શકતા. એને પરિવાર શું કહેવાય એનું મહત્વ જ નથી. એવું નથી, હું તો રહેતો જ તો અને રાખતો જ તો, પણ આપણને રહેતા આવડવું જોઈએ ને, એવું એનામાં છે નહીં. હા બધો વાંક મારો છે, બાકી તમે તો કાંઈ કર્યું જ નથી ને મોટા ભાઈ. આપણે હાવણીથી કચરું કાઢવી ને, જે આખા રૂમનું કચરું કાઢે છે એની હાવણી ભેગી હોય ને ત્યાં સુધી જ કચરું કાઢે, અને એની હાવણીને તમે જુદી કરો ને તો એ હાવણી જ કચરું થઈ જાય. એવી રીતે તમે જો જુદા થઈ જાઓ ને તો ક્યાંય ના નહીં રહ્યો. રહેવા દો ને પપ્પા, આ બે ભાઈઓને જોડે રહેવું જ નથી. હવે સમજાવવાનો કોઈ મતલબ નથી. એ લોકોને એવું છે કે જુદા થશે એટલે જે સગા ભાઈઓ છે ને એ પણ મટી જશે. આપણામાં કહેવત છે ને, અન જુદા એના મન જુદા. બસ જ્યાં સુધી અહીંયા એ લોકો અમારી સાથે છે ને ત્યાં સુધી ખબર નથી પડતી. છેવા બંને નોખા થશે, રેતા થશે, અન્ન જુદા થશે, પછી તો આ બે ભાઈઓને જરાય નહીં બને. અરે રસ્તે મળશે ને તો એ રસ્તો ફાટીને જતા રહેશે. આ બધી વાતનો કોઈ મતલબ નથી. અને તમારે છે ને મારી ભેગું રહેવાનું છે. અને હા, અને જે જોતું હોય ને એ બધું ભલે ભાગમાં રાખે, હું મારું કરી લઈશ. શેનો મોટા ભાઈ, આ નિર્ણય તમે કેમ ડાયરેક્ટ લઈ લીધો? બધી વસ્તુના અડધા અડધા ભાગ થશે, અને રહી વાત બાની તો બા મારી ભેગા રહેશે, હું નાનો છું. હા તો હું થઈ ગયું, તું તારું કરે ને તો ઘણું છે, એમને હું સાચવી લઈશ. એટલે તમે એમ કહેવા માગો છો કે હું બાને સાચવી નહીં શકું એમ? જુઓ મોટા ભાઈ, બાને હું મારી ભેગો લઈ જઈશ, હું સાચવીશ બાને. એ તારી સાથે આવશે જ નહીં, પછી ક્યાં વાત રહી, મારી ભેગા જ રહેવાના છે. કેમ નહીં આવે, બાને જ પૂછી લઈએ ને. બા તમે મારી સાથે રહેવા આવશો કે નહીં? મારી સાથે આવવાના છો ને તમે? અરે તમારી સાથે કેવી રીતે આવી શકે, હું નાનો દીકરો છું આ ઘરનો, એટલે બાને હું મારી સાથે લઈ જઈશ. એક મિનિટ, બા આપણી સાથે નહીં રહે, તમારે જોતા હોય ને તો લઈ જાઓ. હા કેમ છે, આ તું શું કામ નક્કી કરે છે? સીધી એવી વસ્તુ છે ને, અરે તમે બે ભાઈ એક માના દીકરા હોવા છતાં એકબીજાને નથી પાલવી શકતા,
તો અમે બાને શું કામ પાલવીએ? હા બા, મને પણ ના જોઈએ ઘરમાં. તમે કહેતા હતા ને કે હું તમારી સાથે રહું, વાંધો નહીં, રહીશ તમારી સાથે, પણ બા આપણી સાથે નહીં રહે. હા પણ મેં તને એમ પણ કહ્યું હતું કે આપણે બંને સાથે રહીશું ને આપણી સાથે બા રહેશે. મેં તને આ વાતની ચોકવટ કરી હતી ને. ના, હવે મેં મારો નિર્ણય બદલી નાખ્યો છે, આપણે બે જ સાથે રહીશું, બા નહીં રહી. તો એણે પણ કીધું હતું ને કે આપણે ભેગા રહેવી, તો એ નિર્ણય તમને મંજૂર ન લાગ્યો? અને છે ને આમ પણ માં તમારી છે, અમારે શું લેવા દેવા છે? અને અમે બંને આજ સુધી ભેગા રહી અમને શું ફાયદો થયો? એની કરતાં તો બેટર છે કે તમારી માં એનું કરે અને તમે લોકો પોતપોતાનું. હું તમારી પત્ની છું ને, તમને પાલવી દઈશ, તમારા બધા કામ કરવાની જવાબદારી મારી છે, મેં સમજી લીધું. પણ જો તમને કોઈ ના ગમતું હોય ને, તમે તમારો સગો ભાઈ નથી ગમતો, ભાઈની વહુ તમને નથી ગમતી, આ ઘરમાં સહન નથી થતા, તો તમારી માને હું કયા હિસાબે સાચું? અરે પણ તમે બંને જો આવી વાતો કરશો તો બાનું શું થશે? અરે વાહ, એ અમારે થોડી વિચારવાનું છે, અમને કોણ સલાહ આપે છે? બસ બસ, નોખા થવું છે ને તમારે? હાવ નોખા, ન હું તારી સાથે રહીશ અને ન તારી સાથે, હું અહીંયા એકલી રહીશ, હું મારું રાંધી ખાઈશ, જાઓ બંને જણા, મારે બેમાંથી કોઈની જરૂર નથી. અરે હા દાદી, આજ પછી છે ને તારા અને મારા સંબંધ પણ પૂરા. અરે જ્યારે બહેનોની જેમ રહેવાનો કોઈ ફાયદો જ નથી તો પછી શું? અને તમે પણ આજથી મારા પપ્પા નથી. ચોખ્ખી એવી વાત છે ને, દુનિયામાં કોઈ કોઈનું નથી. અરે જ્યારે ભાઈ ભાઈનો નથી તો મારે આ બધું નિભાવીને ક્યાં જવું છે ભાઈ? આપણો બંનેનો સંબંધ છે ને એ હું નિભાવી લઈશ, તમે મારા પતિ છો, હું તમારી પત્ની છું. બાકી આજ પછી આ ઘરમાં, આ કુટુંબમાં, આ પરિવારમાં મારે કોઈ સાથે કોઈ લેવા દેવા નથી. અને મને પણ તમારી સાથે રહેવાનો કોઈ શોખ નથી. હવે હું શું કામ તમારી સાથે રહું? જ્યારે આ બે ભાઈ જ સાથે નથી રહેતા તો તમારી સાથે બોલવાનો શું મતલબ? આ ઘરમાં સારી રીતે એટલે બોલતી હતી ને તમારી સાથે, બા સાથે, કે બધા જોડે રહી શકીએ, નોખું ના થવું પડે. હવે એ નોખા થઈ જ રહ્યા છે તો આ બધા રિલેશનનો કોઈ મતલબ જ નથી. જોયું, તમારા આ બંનેના ખોટા નિર્ણયથી આખો પરિવાર વેર વિખેર થાય છે. દીરાણે કે જેઠાણી યારે ન રહું, જેઠાણી કે હું બાને ન રાખું, આખું બધું વેર વિખેર થઈ જશે. જરીક તમે સમજો, સમજો. અરે બધું સમજી લીધું છે, હવે કઈ સમજવાની જરૂર નથી. દેવાંગ, મેં નક્કી કરી નાખ્યું છે, તે પણ નક્કી કરી જ લીધું છે ને, જુદા થવું છે ને? હા, મેં પણ નક્કી કરી નાખ્યું છે, જુદા થઈ જવું છે, નથી રહેવું મારે તમારી સાથે. તારો આ નિર્ણય ફાઇનલ છે ને? હા હા, ફાઇનલ છે નિર્ણય, મારે તમારી સાથે નથી રહેવું. મોટા ભાઈ શાંતિ રાખો ને. અરે જુદું થવું છે? હા હા, મારે અરે જુદું થઈ જવું છે મોટા ભાઈ. તો મારે નથી થવું, તારે થવું છે મારાથી જુદું, તો થઈ જા, પણ હું નહીં થાવ. મને બધી ખબર પડી ગઈ છે કે મારો વાંક હતો. માનું છું કે મેં તને ક્યારે આ ઘરમાં કઈ ગણકાર્યો નથી, તારું કોઈ વાત માનતો નથી, અને મોટા હોવાનો બધો ફાયદો જ ઉઠાવતો હતો. પણ તું સાચો હતો, મને એ પણ ખબર પડી ગઈ છે કે તું હવે મોટો થઈ ગયો છે, તારી જવાબદારીઓ સમજી ગયો છે, અને હું તે વિપુલભાઈને પૈસા પણ ચૂકવી દીધા હતા ને. હા મોટા ભાઈ, મેં એમને બધા રૂપિયા ચૂકવી દીધા હતા, અને રૂપિયા ચૂકવીને હું જ્યારે ઘરે આવ્યો ત્યારે અમીનીએ મને કીધું કે તમે ભાભીને બબ્બે મંગળસૂત્ર ગિફ્ટ આપ્યા છે. હવે મોટા ભાઈ તમે જ વિચારો ને, કદાચ મારી જગ્યાએ તમે હો તો તમને પણ શું લાગે કે હું મહેનત કરું છું અને તમે મારી પાછળ જલસા કરો છો? અરે એવું નથી યાર, એ બબ્બે મંગળસૂત્ર તને હું લાગે છે? હા, મીરા માટે લાવ્યો તો ના, એ બંને માટે લાવ્યો તો. પણ હું તને કહી તો ન શકું ને કે એક મંગળસૂત્ર દામિની વહુને જે ગમતો એ રાખી લે. બધી વસ્તુને ક્યાં લઈને જવાનો છું? આ બધું અહીંયા તો પડ્યું રહેવાનું છે. આ તું તું તો મારી સાથે રહેવાનો છે હંમેશા, અને તું તું મારાથી જુદો થઈશ? માફ કરી દે. હા
આજ સુધી તારાથી મોઢું ફેરવી ફેરવીને રહેતો હતો, પણ બસ હવે નહીં, હવે મારાથી તો નહીં થાય. મારે તો પેલો ચડ્ડીમાં રખડતો દેવાંગ જ જોઈએ છે, જે મોટા ભાઈ કરીને પાછળ દોડતો હતો મારી, સાયકલ પર ન બેસાડું તો પણ દોડીને ચડી જતો હતો, એ જ દેવાંગ મને પાછો જોઈએ. મને એ મોટા ભાઈ જોઈએ છે કે જે જ્યારે શેરીનો કોઈ પણ છોકરો આવીને મને લાપો મારતો હતો ને, ત્યારે આગળ આવીને કહેતો હતો કે કાઢ અહીંયાથી, આ મારો ભાઈ છે, આ મારો નાનકો છે. મોટા ભાઈ ભૂલ તો મારાથી મોટી થઈ ગઈ છે કે હું તમારી અંદર રહેલા વ્યક્તિત્વને સમજી જ ન શક્યો. તમે પણ મારા માટે ઘણું બધું કર્યું છે, ગામના લોકો પાસે જઈ જઈને ભીખ માંગી છે, મને ભણાવ્યો ગણાવ્યો, મને મને પણ તમારી સમકક્ષ ઊભો રહી શકું એવો બનાવ્યો. ત્યારે મને નોકરીની જરૂર હતી ત્યારે તમે જ બોસ પાસે ગયા હતા ને કહ્યું હતું મારા ભાઈની પરિસ્થિતિ ખરાબ છે ને રાખી લો અમારી સાથે, ને તમારી દયાથી આજે તમારી સાથે હું ઓફિસમાં કામ કરું છું. મોટા ભાઈ મને માફ કરી દેજો. ના, માફી નહીં માંગ. માફી માંગવી હોય ને તો બધાની માંગો. તમને શું લાગે છે, તમે બે જ એકબીજાને મિસ કરતા હતા, અમે મને પણ મારો દેર પાછો જોઈએ છે, જે હર એક વસ્તુમાં ભાભી ભાભી કરીને પાછળ ફરે. દામિનીને પણ એનો જેઠ પાછો જોઈએ છે, જે ખાલી હોલમાંથી નીકળે ને ખોખારો ખાય ને તો ખબર પડી જાય કે જે બાપ જેવો જેઠ છે ને એ બાજુમાંથી નીકળ્યો. માફી માંગો ને તો બધાની માંગો. અમને પણ અમારા બધા જ રિલેશન પાછા જોઈએ છે. મળી જશે, બધાને બધું પાછું મળી જશે. અમે બંને ભાઈ એક થઈ ગયા ને, બધાને બધું પાછું મળી જશે. બસ બસ, હવે આ પરિવાર એક થઈ ગયો ને, એ જ મારા માટે આ હર્ષના આંસુ છે. મારી દીકરીનું ઘર વિખાણું નથી, જે છે એમ જ છે.